વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની. તો છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. નસવાડીમાં અશ્વિની નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કુકાવટી ગામ નજીક આવેલો કોઝવે પાણીમાં ડૂબી ગયો. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં 5 ગામોને જોડતો રસ્તો બંધ થયો છે. વાઘિયા, મહુડા, વેલાડી, સુકાપુરા, સીધીકુવા, લુણાદરા વસાહતનો રસ્તો બંધ થયો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હકીમ પાસેથી. હકીમ, છોટાઉદેપુરમાં સવારથી જ વરસાદી માહોલ છે, કેવો માહોલ છે અત્યારે, શું પરિસ્થિતિ? જી બિલકુલ વત્સલ, મેં જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં તેમજ મધ્યપ્રદેશમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક જે નદી નાળાઓ છે તે છલકાઈ રહ્યા છે. ત્યારે જે નસવાડી તાલુકાના જે કુકાવટી ગામ પાસેથી પસાર થતી અશ્વિની નદી પર આવેલો જે લો લેવલ કોઝવે છે, તે લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેને લઈને 5 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમજ પાવીજતપુર પાસેથી પસાર થતી જે ભરજ નદી છે, તે ભરજ નદીની અંદર કોતરડાના જે પાણી છે તે પાણી આવતા જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તંત્ર દ્વારા, તે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન બનાવ્યું હતું 2,31,00,000 ખર્ચે, તે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે, જેને લઈને જે મધ્યપ્રદેશથી આવતા જે લોકો છે અને જે છોટાઉદેપુરના લોકો છે તેઓને અહીંયાથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. બિલકુલ હકીમ, માહિતી બદલ આભાર.